ગાંધીજી અને લક્ષ્મીબાઈ જેવા અસંખ્ય ક્રાંતિવીરો આઝાદીની લડતમાં જોડાયા તેમાં કેટલાક શહીદ થયા. છેલ્લે 1947ની 15મી ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણી સ્થિતિ ખૂબ જ દયનીય હતી. રહેવા માટે મકાન, જમવા માટે ખોરાક અને પહેરવા માટે કપડાં ન હતા. રોજી રોટી મેળવવાના સાધનો ન હતા. આપણે ધીરે ધીરે ખૂબ જ મહેનત કરી એટલે શિક્ષણ અને ઉદ્યોગમાં પ્રગતિ કરી. અત્યારે આપણી પાસે રહેવા માટે મકાન, કપડાં, ખોરાક, મોટરસાઇકલ ઘણું બધું છે. ટૂંકમાં એમ કહેવાય છે કે અત્યારે આપણી પાસે ઘણું બધું છે. આ આઝાદી અપાવનાર ક્રાંતિવીરોને આભારી. ચિત્રંકા પેરા ઝંડા લહર લહર લહરાય ઝંડા આવો ઇસકો સબ્સ્ક્રાઇબ ચેનલ કરે મને કરે ગાને મે ભરત મને કે છે બસ હું તમને આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ છે કઈ 26મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય દેવા છે. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણે આપણું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું જેથી આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક દેશ બન્યો અને આપણે રાષ્ટ્રીય દેવા તરીકે ઉજવીએ છીએ. 26મી જાન્યુઆરી એ દિલ્હીમાં રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરે છે અને ત્રણ સેનાનું આયોજન કરવામાં આવે છે. વાયુસેના, જળસેના અને સ્થળસેના આ ત્રણેય સેનાની શરૂઆત 1955થી શરૂ થઈ હતી અને શાળાઓ અને કોલેજોમાં પણ ધ્વજવંદન કરવામાં આવે છે અને તેને સલામી આપવામાં આવે છે. નારાઓ અને દેશભક્તિના ગીતો પણ ગવાય છે. આજે આપણે 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ. રેડિયો અને ટેલિવિઝન દેશભક્તિના કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. છવ્વીસમી જાન્યુઆરીના દિવસે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે જાણીએ છીએ. 26મી જાન્યુઆરી એ આપણને પ્રગતિ આપતો દિવસ છે અને આપણે આપણા દેશની સેવા કરીએ એ જ પ્રજાસત્તાક દિવસનો સંદેશ છે. થેન્ક યુ. આજે હું તમને 26મી જાન્યુઆરી વિશે કંઈક કહેવા માગું છું. તમે શાંતિથી સાંભળો, અમારી નમ્ર વિનંતી છે. 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય દેવા છે. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં મૂકવાનું હતું. 26મી જાન્યુઆરીના દિવસે શાળાઓ, કોલેજો, જાહેર સ્થળો પર ધ્વજવંદન કરવામાં આવે છે. 26મી જાન્યુઆરીના દિવસે ટેલિવિઝન અને રેડિયોમાં દેશભક્તિના ગીતો વાગે છે અને આપણું ત્રણ સેનાઓનું મૂલ્ય પણ આવે છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરે છે અને દેશમાં નારાઓ લગાડવામાં આવે છે. આપણે જાહેર સ્કૂલોમાં, શાળાઓમાં, કોલેજોમાં અને સ્થળોમાં આપણે નારાઓ લગાડીએ છીએ. આપણે 26 જાન્યુઆરી 1950ના દિવસે પ્રજાસત્તામાં આવી ત્યારના દિવસથી પ્રજાસત્તાક દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આટલું બોલવા મારી કંઈ ભૂલ થઈ ગઈ, તમને નાની બેન સમજીને માફ કરે. થેન્ક યુ. બે વર્ષ 11 મહિના અને 18 દિવસ પછી
જે આપણી સંવિધાનની આખી જે સમિતિ હતી, જેના પ્રમુખ કોણ હતા? એમને આપણું આખું ભારતનું બંધારણ ઘડ્યું, આખું અને ત્યારથી ક્યારે 26 જાન્યુઆરી 1950 મેડમ ઉભા, તો આપણે ફરીથી ગુલામ થવું છે? જો આપણા દેશમાં ભ્રષ્ટાચાર આમનામ લે છે, હજી આપણા દેશમાં ઘણા આળતુ બુદ્ધિ છે, અપ્રામાણિકતા છે. સરકાર આપે છે તો લઈ લ્યો, પણ સરકાર કમાવા થોડી જાય છે. આપણે જે કરવેરા ભરીએ છીએ એનાથી ના સરકાર ચાલે છે ને? તો સરકારનું નાણું આપણું નાણું નથી, એને સાચવવું, એને ટાઈમ ટુ ટાઈમ ટેક્સ ભરવો, અને આપણા દેશને આગળ વધારવા માટે જે કાંઈ કર છે એ કરવેરા ભરવા, સાથે સાથે જે કાંઈ આપણને જાહેર સગવડો મળે છે આમાં કોણ કોણ ટાગોરબાગ જેવી તોડવાના ધંધા નથી. હિંચકા તો કે કેમ તૂટે, લપસણી તો કે કેમ તૂટે, ટ્યુબલાઇટ, આપણે શેરીમાં જે કાંઈ લાઇટો હોય, રોડ ઉપર જે લાઇટો હોય, એ તોડવા માટે હોય છે? એ બધા જે ગેરકાનૂની અને આમ જોવા જઈએ તો અમાનવીય કાર્યો છે એ કોણ કરે? જેનામાં ભગવાને બુદ્ધિ આપી છે પણ જેને ઉપયોગ કરતા નથી આવડતો એ કરે ને? આપણે કરીએ? આપણે તો ભારતના સાચા નાગરિક છીએ ને? તો પછી આજથી આપણે બધા એક નિયમ છે, જાહે જે કંઈ સુખ સગવડ આપણને મળે છે એને સાચવવાની જવાબદારી કોની છે? ચાલો, આપણી નગરપાલિકા છે, આપણને રોડ બનાવી છે, પછી આપણે રોડ બને નહીં, એ પહેલા રોડ બને એટલે આપણે ગટર કે કંઈ ન કરીએ, પછી રોડ બની જાય એટલે આપણે ખોદવા બેસીએ, ખોદીને પછી ગટર કરીએ, એ કંઈ વ્યાજબી છે? તો પછી જે કંઈ રોડ છે, પછી લાઈટો છે, આપણે બધાએ ફ્લેટ હાથમાં લીધો તો ફ્લેટ હાથમાં લઈ અને પછી આપણે સારે જહાજ ગીત કરતા હતા.